નમસ્કાર, હું છું તોરલ, આપ જોઈ રહ્યા છો સાંજે સમાચાર. સૌથી પહેલા વાત કરીશું જામનગરથી સામે આવી રહેલા સમાચારની. જામનગરમાં વરસાદી ઝાપટું પડ્યું. તાલુકાના અનેક વિસ્તારમાં વરસાદ વરસવાને કારણે રસ્તા પાણી પાણી થઈ ગયા હતા. વરસાદ અચાનક જ શરૂ થતા વાતાવરણમાં પણ ઠંડક પ્રસરી લોકોએ પણ ગરમીથી આંશિક રાહત મેળવી છે. ફરી એક વખત વરસાદ અચાનક શરૂ થયો. વરસાદને પગલે વાતાવરણમાં ઠંડક જોવા મળી. તાલુકાઓમાં છૂટો છવાયો વરસાદ પણ નોંધાઈ રહ્યો છે. જામનગર શહેરમાં એકાએક ધોધમાર વરસાદ વરસ્યો હતો. પહેલી સવારથી જ વાદળછાયું વાતાવરણ જોઈ શકાતું હતું. અચાનક જ ધોધમાર વરસાદ તૂટી પડ્યો. તાલુકાના અનેક જગ્યાઓએથી વરસાદના સમાચાર સામે આવી રહ્યા છે. વાતાવરણમાં પણ ઠંડક પ્રસરી છે. સંવાદદાતા સલમાન ખાન છે ફોન લાઈન પર વધુ વિગતો સાથે. સલમાન, અચાનક જ વાદળછાયા વાતાવરણ બાદ જામનગરમાં વરસાદ શરૂ થયો, હાલ કેવું વાતાવરણ? બિલકુલ તોરલ, જામનગરની આથી જો વાત કરવામાં આવે તો જામનગરમાં સવારથી જ વાદળછાયા વાતાવરણ વચ્ચે જ્યારે હવામાન ચાલી રહ્યું હતું ત્યારે મત બપોરથી એક સાથે જે ધોધમાર વરસાદ છે તે પડ્યો હતો. અને કહી શકાય કે જે અડધો કલાક સુધી આ વરસાદ છે તે શહેરમાં પડતા જ જે 5 થી 6 મિનિટ વરસાદ છે તે શહેરમાં અનેક વિસ્તારોમાં પડી ચૂક્યો હતો. અને શહેરના જે રસ્તાઓ છે ત્યાં રસ્તાઓમાં એ બીજું પાણી જેટલો પાણી ભરાઈ ચૂક્યો હતો. બીજી તરફ જયારે વાત કરવામાં આવે તો જામનગર તાલુકાઓમાં જે જોડિયા, લાલપુર અને ધ્રોલમાં પણ છૂટો છવાયો વરસાદ નોંધાયો હતો. જયારે કાલાવડ અને જામજોધપુરની વાત કરવામાં આવે તો ત્યાં વાદળછાયા વાતાવરણ વચ્ચે ઝરમર વરસાદ પડ્યો હતો. ત્યારે નોંધનીય છે તોરલ કે જે રીતે વરસાદ છે તે જામનગર શહેર અને જિલ્લામાં પડ્યો છે ત્યારે હાલ પણ શહેરમાં વરસાદે વિરામ લીધો છે, પરંતુ હજુ પણ કાળા દિબાંગ વાદળછાયા વાતાવરણ ઘેરાયેલા છે. ત્યારે બીજી તરફ વાત કરવામાં આવે તો હજુ પણ આ વરસાદ છે તે જામનગર શહેર અને જિલ્લામાં પડી શકે તેવી શક્યતાઓ છે. તોરલ, આભાર સલમાન તમામ જાણકારી માટે. સંવાદદાતા સલમાન ખાન જોડાયા હતા. તેઓએ જણાવ્યું કે અચાનક જ વાદળછાયા વાતાવરણની વચ્ચે વરસાદ તૂટી પડ્યો છે. વાતાવરણમાં ઠંડક જોવા મળી રહી છે.